શ્રી સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગૌસ્વારા સોમનાથના સાનિધ્યમાં બે દિવસીય ગૌ સેવા સર્વધન તથા ગૌવંશ તંદુરસ્તી હરીફાઈ યોજાશે. શ્રી સોમનાથ ટ્રસ્ટની ગૌશાળા દ્વારા સોમનાથ ખાતે આગામી તારીખ 27/7/19 તથા 28/7/19 બે દરમિયાન ગૌ સેવા સંવર્ધન તથા ગૌવંશ તંદુરસ્તી હરીફાઈનું આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમમાં ગૌ સેવા પરિસંવાદ, જેમાં ગીર ગાયની ઉત્પત્તિને મહત્વ, ગીર ગાયનું દૂધ, સાણ, ગૌમૂત્ર અને પેદાશોનું મહત્વ, ઉપયોગીતા, ગીર ગાય આજીવિકાનું સાધન વગેરે અલગ અલગ વિષયો ઉપર તજજ્ઞો અનુભવી નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ આ તકે બીજા દિવસે ગૌવંશ તંદુરસ્તી હરીફાઈનું પણ આયોજન રાખવામાં આવેલ છે, જેમાં આજ દિન સુધી કુલ 173 જેટલી એન્ટ્રી જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાંથી નોંધાયેલ છે. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, કૃષિ અને ખેડૂત કલ્યાણ માનનીય રાજ્યમંત્રી શ્રી ભારત સરકાર તેમજ મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી ડૉક્ટર વલ્લભભાઈ કથરિયા, અધ્યક્ષ શ્રી રાષ્ટ્રીય કામધેનુ ગૌ સેવા આયોગ ટ્રસ્ટના માન્ય શ્રી ટ્રસ્ટી જેડી પરમાર, ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી કે લહેરી તથા સલાહકાર શ્રી ડૉક્ટર યશોધરભાઈ ભટ્ટ તથા ભાવેશભાઈ વેકરિયા ખાસ ઉપસ્થિત રહેશે. સ્પર્ધા અંગે વિશેષ, શ્રેષ્ઠ ગૌવંશમાં પ્રથમ આવનાર ગીર ગાયને રૂપિયા 1,31,000, દ્વિતીયને રૂપિયા 21,000, તૃતીયને રૂપિયા 11,000. શ્રેષ્ઠ ગૌવંશમાં પ્રથમ આવનાર ઓળકીને રૂપિયા 31,000, દ્વિતીયને રૂપિયા 21,000, તૃતીયને રૂપિયા 11,000. શ્રેષ્ઠ ગૌવંશમાં પ્રથમ આવનાર વાછરડાને 1,31,000, દ્વિતીયને 21,000, તૃતીયને રૂપિયા 11,000. ઉપરોક્ત માટે નિરીક્ષણ માટે 3 ટીમ બનાવવામાં આવશે, જેમાં એક વેટરનરી ઓફિસર SAG અને એક બાયપ અને એક ગવર્મેન્ટ ડૉક્ટર રહેશે. દીપક જોશી, JDS TV, ગીર સોમનાથ.